બીજા ઘણા શહેર એવા છે જેમ આગળ વધે એમ ફકોડાતો જાય. આપણે કોઈ ગામના શહેરના નામ નથી દેવાના, કેસેટ થાય. પણ શે ખરા એવા એ ભાઈ, શ્રી સૌર સમજણ ને સલામ. આ શબ્દ બહુ મોટો છે. કંકોત્રી આખી વાંચો ને તમે, એમાં આ શબ્દ એક છે ને, સમજણ ને સલામ, એ ઠેઠ સુધી ઘા કરી જાય એવો શબ્દ છે. ધનિષા મહારાજ ની, હનુમાનજી મહારાજ ની, રામદેવી મહારાજ ની, ઉદરરામ મહારાજ ની, ધના ભગત ની, સંત સંવાદ ની, માત પિતા ની, કુલદેવી મહાત ની, ધરતી મહાત ની, જવ મહાત ની, વાલમ રામ પીર ની, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય સરદાર. એ ભાઈ જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. એક જણો મને કહેતો હતો, અમુક જન્મે અમુક પ્રગટ થાય ને અમુક ઉત્પન્ન થાય. માણસ જન્મે, પશુ જન્મે, પક્ષી જન્મે, જીવ જંતુ જન્મે, દેવી દેવતા પ્રગટ થાય, ભગવાન પ્રગટ થાય, શક્તિ પ્રગટ થાય, ના કપલીનું વખત પ્રગટ થાય, એનો જન્મ ન હોય.
અમુક ઉત્પન્ન થાય, આવે ને જાય, ખબર ન પડે. એટલે કોઈ સારું કામ કરતો હોય ને, ના ન પડે ને માના, તો એ ઘણી સારી વાત છે. સેવા ન કરી શકી તો કઈ નહીં, પણ અહીં આવ અને મોકલવાનો છે ચાઇના, આમ આપ જ છે. એ ગાડલા માથે સડીને બેઠો થઈ જાય એટલો હું છોડે. એટલે અને એ કઈ કુદરતી હોય છે, એ કઈ એમાં કોઈનું હાલે નહીં. પણ પોતે ન હોય બીજાનો વધી, પછી એક દોઢ વર્ષ સુધી આપણે ઘોડીને માઇક્રોફોન ભેગા રાખ્યા, પછી આપણે ગમે એમ મળીએ તો ભાઈ હું લેવું છું. એટલે એવું છે, લેવાનું દાંત કાઢવાનું કહેવાય, ભેગું લઈ જાય પછી આપણે ગમે મળીએ આમાં. એટલે અમુક ત્રાહાટાની કપડીને ભેગો રાખો તો નડે, નો કરો તો નડે, અમુક લાહી લાઈન કાયમ ન પણ નડે નહીં. આટા નહીં લે ભાઈ, લીકેજ ક્યાં કરે, હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે. આમાં એનો બહુ મોટો બેનિફિટ છે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં રાજ તો હુરજને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, હોત નહીં સૂર્ય તો રાતને, હોત નહીં રાત તો સૂર્યને યાદ કોણ કરે ભાઈ, હોત નહીં દુરિજન તો સજ્જનને યાદ કોણ કરે, અરે હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો હતો જિંદગીની કિંમત નો થાય તો મરી જવાનું છે એટલે જિંદગીની કિંમત થાય છે. મારો કહેવાનો હેતુ એ હતો કે આ સ્વયં સેવકો અને આવો કાર્યક્રમ એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધારે, અને 152 યુગલો, 152 દીકરી એક માંડવે, એક સ્થાન સમૂહ લગ્ન છે. આ સમૂહ લગ્નમાં જોડાય ને, સમૂહ લગ્નમાં હોય વેત હોય નહીં કરે બરોબર, આ તો વેત સટકી ગયા હોય એ હો જોર કર્યા, પછી બધાના બિલમાં પ્રશ્ન ઉભો થાય. એટલે દેખા દેખીથી ઘણી વખત વાત છે આ સેવા બદલ, આવી ભાવના બદલ દાતાઓને બધાને, પણ સાથોસાથ યુવાનોને મારી એક અરજ હું કાયમ કહું છું ને આજે કહું કે બને એટલા વ્યસનથી દૂર રહેજો. આ મારી ખાસ ભલામણ, હું તમારું માપે રાખો ને, અને ઊંચા વ્યાજે પૈસા ના લ્યો. જે ભાવ મળે એ ભાવે જીકવા મળીએ છીએ, અહીં તો એવા કોઈ નથી, આ તો હજાર ગાવ શેટાની વાત છે. અહીં તો એવું કોઈ છે નહીં, હજાર ગાવ શેટાની વાત છે. આ મારી ખાસ દર્દ ભરેલી અપીલ છે, જાહેરમાં દુઃખ સાથે રજૂ કરું છું આ વિનંતી સાથે. વાત સાપુ ખોલો ને આપણા ત્રણસ્યા ટીંગાઈ ગયા હોય, રોજ મરી જવું પડ્યું રે ની સાનું મનું, મરીને શું છે, ત્રી પાત્રી નીકળી ગયા, ત્રી પાત્રી કાઢી નાખે હું તો 60-70 અટકવું છે. આ મારી ખાસ દર્દ ભરેલી અપીલ છે, હાસ્ય નથી, આ સમજણની ખાસ જરૂર છે. અને જ્યાંથી હળ્યું હોય ત્યાંથી કાપી નાખો, નગર ઠેઠ ખંભા સુધી ઉજા હે, નુકસાની થઈ ગઈ અટકી જાવ ત્યાંથી, નગર ઊંડા ને ઊંડા ઉતરતા જાવ, હું મા બાપે સરની રોટલો ખાઈને ગોઠવું છે એ હોતું યુઝા, ન કેવું જોઈએ મારે. પણ દુઃખ સાથે કેવું પડે છે કે કક્ષાથી બહાર બિઝનેસ ન કરો ને પછેડીથી મોટી હોય જ ન કરો. ગઢડા બહુ બુદ્ધિશાળી હતી, એકવાર આપણા ગઢડાને લાખ લાખ વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો. પછેડી વેવડી હોટનું કાયમ કહેતા, આપણે પછેડી હાવ ટૂંકી થઈ ગઈ, હોઈટ લાંબી થઈ ગઈ, કા ટાંગા બારા ને કા માથું બારું, એટલે આપણો સભામાં નામ આવે કે આ આમ થઈ ગયું, આમ થઈ ગયું, ઉઠી ગયા, ફલાણું થઈ ગયું. આ વ્યાજબી છે, દેખા દેખીની જરૂર નથી. 50 લાખની ગાડી લેવાનો વેત હોય તો લઈ લેવી, નગર આ 7-8માં મળે છે, નગર 2-3માં મળે છે, એટલે ભાઈ લાખમાં મળે છે, જીકે જવાય ઘડીક વાર લાગે, એમાં શું ફેર પડે. પણ અમારે ઓડી ઓડી, અમારે ઓલી છોકરીઓ બી દીકરી કહું ગઈ, ઓડી તને લઈ દઉં, તને લાડી લઈ દઉં, ઓલો ખીજાય કે લાડીનો ગોઠે ને ઓડી નથી જોતી. ગામડામાં લાડીનો મોટો પ્રશ્ન થયો,
ગુજરાત વટીને જવું પડે સીમાડા વટીને, ગમે એ હોય પછી તેજસિંહ પાલસિંહ ભીમસિંહ જે હોય લાવો, શરમ થવી જોઈએ. કોના સંતાનો છે આ? સાહિત્યની બદલીમાં ઠપકો દેવા માંડ્યો છું, પણ દુઃખ થાય એટલે કહેવાય જાય મારાથી. એટલે આપણે ખાસ થોડુંક વિચારીએ. એટલે વટરો થઈ જાય, કામ કરે ને કોઈના બાપની તાકાત નથી તમને રોકી શકે. કામે ફોટી દઉં ને રાય તને દી, ખરેખ ઓછું કરો ને કમાવ વધારે ક્યાં જાય, આફળો ઢગલો થતો જાય. બધા આરામ કરીને એક કામે તેમાં કેવી સેટિંગ આવે? ફોટી દઉં ને બધા હમણાં એક ગામ અમે ગયા ને પ્રોગ્રામ કરવા ગયો તો કોઈ બનેલી ઘટના જો ગપગોળો નથી પાડીએ. એ બપોરે આવશે ત્યારે હો દેવા પડશે, આને ઉઠાડશે તો હમણાં દહ માવા લે ને બે લીટર પેટ્રોલ ખોકાવશે મોટરસાઇકલ, એટલે અઢી હેલો પડશે. હવે આ જન્મે કે ન જન્મે ફેર શું પડે? હે વિચાર કરો જી, એ ફરજ છે. એટલે તમે કોઈ નહીં, આ તો હજાર ગામ શેટાની વાત છે, અહીંની વાત એ નથી. હવે ભાઈ સલતીમ દાબી મૂકી દીકરીને બેન એમ થાય કે આમ નીકળી જાય ત્યાં ઉલા વાહન ની વાહન મોટું ઉડાડી આવડો વાહન ને પછી પાછા આમ ત્રાહો બેઠો બેઠો જોવે. આપણે હોય થોડા નીકળવા દઈએ, આ રીત નથી. સબજીભાઈના વખાણ નથી કરતો, સબજીભાઈ વેકરિયાનું ગામ આપણે ઘણાએ જોયું હોય છે, ગોડ વિલેજ રફાળા. એ ગામ ન જોયું હોય તો એકવાર જોવા જાજો. એ ગામના તમામ વડીલોને વંદન છે, પણ સબજીભાઈ વેકરિયાને એમાં જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કે ગામનું આખું આખું રૂપ રંગ ચેન્જ કરી નાખ્યું. એ પાછા ગામના માણસો એમ, હવે આપણે એક તો રોડ પાકો કરાવી, આની કોઈ હાથી જેવું ડોબું બાંધી, આની કોઈ ડોબું બાંધી, અને એ બે ડોબાનું પાણી આખી બજારમાં આવેલું જાય. અને તોય કે અમારું તો ત્યાંથી ખાવી જ નહીં, સારી વાત છે. પેલા આપણે આપણા જીવનને મહાન બનાવવું તો પેલા આપણામાં સમજણ કેળવવી પડે, આ ખાસ જરૂર છે. સમજ્યા?
ولكن هناك اشياء اخرى في المدينه التي تتمكن من 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 المدينه التي તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરી અઢળ તીર્થ રાજી થાય હવે આમાં કોક કોક તો કપલીનું હું કે અમે અમાર મા બાપ આને પૂરું કરી નાખ્યા તારી ભાભી આવ્યા પછી તો તો બહુ સુધારો થયો મોટા બોલો અરે મા બાપને મને એમ કહેવા તમે કર્યું હું તમે કર્યું હું પછી મા બાપ ખીજાન કે એ ખહુર તને મોટું કર્યું હવે ખબર નથી જન્મી તું મોટો થઈને આમ કે નકર આમ કે નામ મોડી નાખ્યો તો પ્રશ્નલ થઈ જાય يا سيدي يا ولكن هناك الكثير من الناس 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 ભુજાભગત જન્મતાવેત ખડખડાન દાંત કાઢે યોગ ભષ્ટ આત્મા જેનું નામ ભોજો પાડ્યું 1.5 વર્ષની ઉંમરથી પગે ગુંગડું થયું મટે નહીં તો કે બેનો આવીને કે માનતા માનો તમારા દીકરા ભોજા નહીં અટાણી અંશ્રદ્ધાનું માપ નથી ભણેલા આપણમાં બેયમાં 21મી સદીમાં જીવીશ તો હજી આપણને એમ થાય છે કઈક ચમત્કાર થાય ખુદા દેત હે કે સબર સબર ફાડ કે દેત હે ભાઈ સબર ફાડીને કોકને જેને કે સાપનું ફાઈટું રે કોણ ઢાકે ગમે ધંધો કરો ગમે કામે જાઓ તો સેટિંગ આવે બાકી કાઈ થાય નહીં એટલે હજી અંશદાનું માપ નથી ભણેલા છે ને એ રાતના દોરા ધાકા કરાવતા છે જે કરતો મને ખબર નહીં કે પણે ડાયાબિટીસ મટી જાય છે ને રાતમાં ફૂંક મારે તો રાતમાં ફૂંક મરી આવે એને આવે ને તમે હવે પૂછો ને સવારે કેમ છે ફેર નથી ફેર એમ કહે જ નહીં આપણે કે કેટલો ફેર 50% એક ફૂંકે 50% નો ફેર પડ્યો બીજેથી વિચારા બીજા ફૂંકું મરવા જાય એ લાંબી ફૂંકું મરવે 500-700 વાળી ઈ આવે ને એને તમે પૂછો એટલે આપણે કેટલો ફેર કે 90% ફેર ઈ પાછો કાકો થતો કાકો એટલે બાપુજી નાનો બાનો દેર આપણે કે કેટલા કાકા કેટલો ફેર કે બેટા મનસુ ખૂબ ફેર છે 90% ફેર કાલ પગના તળા પડતા હતા તો પગમાં જલે નથી ને આમ જો આમ સ્ફૂર્તિ આવી ગઈ હું આ બેઠી તારી કાકી ભૂસ ખાનના આઠ લાડવા કર્યા સુરમાન આઠે આઠ કાગ્યો આ બેઠી પણ ભૂસ ને આપણે કે હે કાકી માર કાકા આઠ લાડવા કઈ ગયા કે તાર કાકા પહેલેથી જ ભૂખાળવા છે ને મારા હાટો ધોતવાય નહોતી તો પછી આપણે કાકીને કેવું પડે કાકી તમે લાડવા નહીં કરતા તા તો કાકો ખારો થઈ જાય કેમ ન કરે હું કહું લે કરવા જ પડે પણ હવે કાકા અમે કરશું તમારી વાહે આ અંશ્રદ્ધામાં જવાની જરૂર નથી આનું હંધાયથી મોટું કામ હથિયાર ઈ છે કામે છોટી જાવ ખરસ માપે કરો એટલે દિવસ સવારે થીને જ ફરી ગયેલો છે એટલે એમાં એમ થાય ઘણા 5000 ના બૂટ પહેરતા હોય તો આપણને ઈસા હોય ને વેત હોય તો હાથ વાળા લઈ લેવાય નકર વિદેલા વિધાય મન વિદેલા મનમાં ફરે એ વિરા તારું બિન વગાડ એ મારું જીવતા તમડો ઠરે ઠરે
એક તો આયોજકોને મારા અભિનંદન વંદન અને દંડવત કે તમે કેટલો ભાવ કેળવો છે ભલાભાઈ સબજીભાઈ આ આયોજકોને પણ જોરદાર તાળીઓના ગગડાટથી બધા અને આ સાથે જ આપણે આયોજન માટેની જે આજની કાર્યવાહી છે એની કાર્યવાહી લઈ જશું અને આપણે હવે કાર્યક્રમને આગળ વધારી સૌથી પહેલા જે આવકાર સ્વરૂપે સમગ્ર જે આપણું સમૂહ લગ્નનું આયોજન છે એની એક ધરોહર છે એનો આધાર સુધી સૌથી વિકટ કામગીરી નિભાવતા હરિભાઈ કથિરિયા અને ખાસ કરીને આજે સેવાનો ધબકાર કે જે તમે જે સ્વયંસેવકો છે આજના કાર્યક્રમમાં જે રીતે આપણે જમ્યા અને આ કાર્યક્રમનું હાસ્ય જે માણવાના છીએ એના સૌજન્યના દાતા જયંતિભાઈ ત્રાડા અને ધીરુભાઈ માલવિયાને હું સમાજ વતી આવકારતા હર્ષના ઉત્તમમાં ઉત્તમ જે કલાકારો કહેવામાં આવે એવા કલાકારો ભાઈ શ્રી સુખદેવભાઈ ધામેલિયા અને મનસુખભાઈ વસોયાને સમાજ વતી આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આ જે ફાર્મમાં આપણે બેઠા છીએ એ ફાર્મ એક પણ પૈસો લીધા વગર આપણને વાપરવા માટેની પરમિશન આપી અને બધી વ્યવસ્થા કરી છે એવા ભાઈ શ્રી મિતેશભાઈ અને રસિકભાઈ બંને મિત્રોને સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન સાથે આવકારું છું. આ મંડપના બાકીની જે ખુરશીને એવું આપ્યું છે એવા હસમુખભાઈ અને જીતુભાઈને પણ આવકારું છું અને જે મારો અવાજ આપણે બધા સાંભળી રહ્યા છો એ સરસ મજાનું સાઉન્ડ જેને આપ્યું છે એવા અશ્વિનભાઈને પણ આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. આપણા સમાજના આગેવાન અને સહકારી ક્ષેત્રના આગેવાન એવા બીબી ઢાકેસા સાહેબ, શ્રી રામજીભાઈ ઇટાલિયા, આપણા સમાજના અધિકારીઓ જેવા જીવીમાં છે એવા ભાવીસિંહ સાહેબ, નાકરાણી સાહેબ અને ડાયસ પરના તમામ મહેમાનશ્રીઓ અને આપ શ્રીઓ સર્વશ્રીઓને વિવિધ સંસ્થાના પ્રમુખ મંત્રીઓને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે કાંતિભાઈ બાલાળા સાહેબ સરસ મજાનું દર વર્ષે આયોજન કરે છે અને આ વખતે પણ એ જ રીતનું આયોજન કર્યું છે અને સ્વયંસેવકોને સરસ રીતે એક આનંદિત અને રોમાંચ થાય એવો કાર્યક્રમને સાથે મળીને એકાબીજાને નજીક આવી ઓળખે એના માટેનો આ કાર્યક્રમ એટલે આપણો સેવાનો ધબકાર. સ્વયંસેવક મિત્રો, આપની જ્યારે સેવાઓ આ પાર્કિંગમાં હોવ, રસોડામાં હોવ, જ્યાં જ્યાં પણ આપણે સેવાઓ સોંપવામાં આપી હોય એ આપ તન મનથી નિભાવો છો ત્યારે સમાજ ગૌરવ લઈ અને આવા ઉત્સવો કરતું આવ્યું છે. આપ જ્યારે જ્યારે આપણને કહેવામાં આવ્યું છે ત્યારે અમારા સમાજના માન આપીને આપ જે સમૂહ લગ્ન છે એ આ વખતમાં વિશેષ છે. આ વખતમાં મહેમાનોમાં પણ વિશેષ તબીબો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ, સંપૂર્ણ કાર્યક્રમ એ આ બે દાતાઓએ જે ખર્ચ આપવાના છે ખરેખર જોરદાર તાળીઓથી આપણે એને વધાવીશું કે આવા સરસ સ્વયંસેવકોના કાર્યક્રમના દાતા તરીકે જયંતિભાઈ જ્યારે આજે છે ત્યાં જ ખર્ચમાં બંને દાતા અને એમના સૌજન્યથી આપણને આ કાર્યક્રમ પ્રાપ્ત થયો છે. જોરદાર તાળીઓથી આપણે એને વધાવીશું. આ કાર્યક્રમને આપણે ખૂબ સારી રીતે માણી શકીએ. જોરદાર તાળીઓથી આપણે એને વધાવીશું. અને આનંદની વાત કહેવાય કે આજે આપણા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈશું. હવે હું વિનંતી કરીશ, જોરદાર તાળીઓથી આપણે એને વધાવીશું. અરવિંદભાઈ દળુક, સંસ્થાના મંત્રીશ્રી, આજે આપણા ફાર્મમાં જ્યાં બેઠા છે એ ફાર્મ આપણને જે સૌ શ્રી મિતેશભાઈ ભેસાણીયા અને રસિકભાઈ ડોબરિયા વિનંતી કરીશ. સુરેશભાઈ બાવિસિયા અહીંયા સ્ટેજ પર આવશે. જનરલ સેક્રેટરી એન્જિનિયરિંગ એસોસિએશનમાં આ વર્ષે જેવો ચૂંટાય સુરેશભાઈનું સન્માન કરી રહ્યા છે બાબુભાઈ જીરાવળા. જોરદાર તાળીઓથી આપણે એને વધાવીશું. આપણે આજે સન્માન કરીએ, જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈશું. મળેલું છે ખરેખર આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે
અને આપણે જે મંડપનું સૌજન્ય મળે છે દર વર્ષે આપણા આ કાર્યક્રમમાં એનું સંકલન કરે છે માનિક મંડપના કામ કરતા મિત્રોના પ્રવીણભાઈ વસ્તાણી અને ભરતભાઈ ઠુમર બંને હાજર છે આજે સરસ મજાનું જે આપણે આ ભોજન કાર્યક્રમ હતો એમાં જે આવક થઈ તે ગૌશાળામાં દાન તરીકે આપે છે ખરેખર બહુ આનંદ અને ગૌરવની વાત કહેવાય